દૂરથી તો એમ જ લાગશે કે ઉત્તરી કેનિયા બળી રહ્યું છે પણ ખરેખર તો અહીંયા લાખો તીડે મારો ચલાવ્યો છે જે આફ્રિકન દેશમાં આગની જેમ ફેલાઈ રહી છે તેમના આ એક જૂથમાં ઓછામાં ઓછા વીસ કરોડ તીડ સામેલ હોય છે મારા માથા પર ઉડી રહેલી આ જે વાત આમ તો નાનકડી લાગે પણ જો તે કરોડોની સંખ્યામાં ત્રાટકી પડે તો જે નુકસાન કરી શકે તેની કલ્પના પણ મુશ્કેલ છે ઇઝ અનિમેજેબલ અલી બિલાવાકો કહે છે કે તેમણે 60 વર્ષોમાં તીરનો આ બીજો હુમલો જોયો છે આ વખતે તેમનો મકાઈ અને કઠોળનો લગભગ પૂરો પાક નષ્ટ થઈ ગયો છે આ ચિંતાજનક છે પહેલા તો વર્ષોથી વરસાદ નહોતો પડ્યો પણ ગયા વર્ષે વરસાદ પડ્યો તો અમે ખુશ હતા પણ ત્યાં તો આ જીવાત આવી પડી અને અમારો પાક નષ્ટ કરી દીધો અમને મોટું નુકસાન થયું છે આ તીડને ભગાવવા માટે અલી ઘણા લોકોની મદદ લઈ રહ્યા છે ગોળીબાર અશ્રુવાયુ અને સિસોટીઓ આ ક્ષેત્રના લોકોની સાથે સરકાર પણ પાકને બચાવવા માટે વ્યાકુળ છે કેટલાક જૂથો તીડના હુમલાને ઓળખવામાં મદદ કરે છે સ્થાનિક લોકો તેમજ સરકારને મદદ કરવા માટે જ અમે આ તીડોના જૂથ અને તેમની ગતિવિધિઓને ટ્રેક કરીએ છીએ કેન્યા અને ઇથિયોપિયાની સરકાર તીડને મારવા જંતુનાશક દવાનો હવાઈ છંટકાવ કરી રહી છે પણ તે બેઅસર છે અને આ વિસ્તારમાં રહેતા પશુપાલકોને પણ ગંભીર અસર પહોંચી શકે છે સૌથી મોટો ડર શું છે કોન્ફલેક્ટ સંગ્રામ એકવાર ખોરાક નષ્ટ થઈ જશે તો લોકો વિસ્થાપન કરવા લાગશે જો મારા ખેતરનો પાક નષ્ટ થઈ જશે તો હું બીજા કોઈ જગ્યાએ જઈશ જેનાથી ઘર્ષણ વધી શકે છે જેને કારણે લોકોનો જીવ પણ જઈ શકે વર્ષોના દુષ્કાળથી આ દેશોની દુર્દશા બેઠી હતી પણ અસામાન્ય ભારે વરસાદ બાદ તે બેઠા થઈ રહ્યા હતા તેવામાં હવે આ જીવાતના હુમલાથી આ લોકો પર નવી આફત આવી પડી છે